બગસરાના નટવરનગર વિસ્તારમાં બહેનો પોતાની આજીવિકા માટે વર્ષ સંઘર્ષ કરીને પણ હાલ પગભર મહિલાઓ પોતે તરખડ ચલાવી રોજગારી મેળવી છે. આ છે અમરેલી જિલ્લાના બગસરા શહેર, જ્યાં અનેક બહેનોને સખી મંડળ સહિત અલગ અલગ પ્રોજેક્ટ મહિલાઓ પોતાની આજીવિકા માટે જહેમત ઉઠાવી રહી છે. ત્યારે વાત કરીએ છીએ નટવરનગર વિસ્તારમાં મહિલાઓ પોતે જ ચરખાઓ ચલાવીને રોજગારી મેળવી છે. અહીં 10-12 બહેનોએ પોતાના ઘરે ચરખાઓ ચલાવીને રોજગાર મેળવી શકે છે અને દરેક 200-300 રૂપિયા સુધીમાં રોજગારી મેળવી છે. સરકાર પાસે ગૃહ ઉદ્યોગમાં પણ સમાવેશ કરવામાં માંગણી કરેલ મહિલાઓ પોતાની મહેનત કરીને પોતાની રોજી મેળવે છે. અહીં 10 બહેનો કામ કરે છે, જે એક બહેનને 5,000 રૂપિયા ઉપર કામ કરે છે. અહીં બહેનો પોતાની રોજીરોટી કમાઈ રહી છે અને અહીં બહેનો પોતાના પગભર થઈને આજીવિકા મેળવી રહી છે. ત્યારે અહીં જેમાં નથી તડકાનો સામનો કરવો પડતો, માત્ર મશીનરીઓના પ્રોજેક્ટ થતી કામગીરીઓમાં ધ્યાન આપીને પોતાની રોજગારી મેળવી રહી છે. મહિલાઓને આજીવિકા માટે સરખાઓ ચલાવીને રોજગારી મેળવે છે. આ અંગે મહિલાઓ શું કહે છે જુઓ. અશોક મણવર, ZSTV, અમરેલી. ગામ બગસરા. તો અમે આ રોજીરોટી કાયમ ચરખા ચલાવવાનું કામ કરીએ છીએ. તો આમાં રોજીરોટી અમે 5-6 બૈરાઓ કામ કરીએ છીએ, એટલે આ રોજીરોટી અમે એને કાયમિક મળે એવું સરકાર અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ. આ રોજીરોટીમાં અમે એને 150-200 રૂપિયા મળે છે. તો આ કાયમિક અમારું કામ ચાલે તેવું અમે વિનંતી કરીએ છીએ. અને આ અમે ને કામ નારણભાઈ પાતળિયા અમદાવાદ રહે છે એ ત્યાંય સંસ્થામાં અમે કામ કરીએ છીએ. એ લોકો અમે એને ઘણા સમયથી કામ આપે છે, 5-6 વર્ષથી અમે ના ધંધો આપે છે. એટલે અમે ના ધંધો આપ્યા પછી અમારે ઘણું સારું છે અને અમારો કાયમિક આવો ધંધો ચાલે એ માટે અમે સરકાર માટે વિનંતી કરીએ છીએ કે આવો અમે ઘરે બેઠા મહિલાઓ આવું કામ કરી શકી એવું અમે વિનંતી કરીએ છીએ. એટલે આ મહિલાઓને અમારે બહાર ક્યાંય જવું ન પડે અને અમે મહિલા અમારું પગભર રહીએ એવું અમે કાયમ વિનંતી કરીએ છીએ કે સરકાર અમેને